અને વાત કરીશું કમોસમી વરસાદની। રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર છે। રાજ્યમાં હજુ 5 દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે। ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી છે। આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં પડી શકે છે વરસાદ। આવતીકાલે દાહોદ, પંચમહાલ, ડાંગમાં વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ પડશે વરસાદ। और इसके कारण से टेम्परेचर में ज़्यादा चेंजेस नहीं होगा, लेकिन अगले 3 दिन में टेम्परेचर 2 से 3 डिग्री बढ़ सकता है। उसका बाद मोस्टली नॉर्मल चेंज में रहेगा, लेकिन वो डिक्रीजिंग ट्रेंड में 1-8 डिग्री घट सकता है। लेकिन अभी टेम्परेचर अगले 2-3 दिन में टेम्परेचर 2-3 डिग्री सेल्सियस बढ़ने का संभावना है। और अभी टेम्परेचर गिरावट का यही कारण है कि बारिश की वजह से। तो क्लाइमेट चेंज ना कारणे वातावरण में सतत पलटो आवी रह्यो छे। दरेक वेस्टर्न डिस्टर्बन्स की असर गुजरात पर जोवा मळी रही छे। कमोसमी वरसाद ना कारणे तापमान में पण घटाड़ो थई रह्यो छे। अगले 5 दिन में पूरे गुजरात में कहीं कहीं जगहों में आइसोलेटेड प्लेसेस में रेनफॉल एक्टिविटी का साथ साथ थंडरस्टॉर्म लाइटनिंग होने का संभावना है। अहमदाबाद, गांधीनगर में काफ़ी मॉइस्चर है और टेम्परेचर भी राइज हो रहा है। बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन रूल्ड आउट नहीं है। लोकल कन्वेक्टिव एक्टिविटी कहीं पे भी हो सकता है। तो गाजवीज अने पवन साथे वरसादनी आगाही करवामां आवी छे। क्या केटलो वरसाद थई शके छे मेपना माध्यमथी ज आपणे समजीए। आजे क्या वरसाद थशे आप जोई शको छो। आजे जे वरसादनी आगाही छे उत्तर गुजरात माटे आगाही छे। उत्तर गुजराते सावचेती राखवी पड़शे, जो के सवारथी ज त्यां पण वातावरणमां पलटो जोवा मळी रह्यो छे। खास करीने बनासकांठा, साबरकांठा, पाटण, मेहसाणा आ एवा विस्तार छे उत्तर गुजरातना के ज्यां आजे वातावरणमां हलचल जोवा मळी रही छे अने वरसाद सवारथी ज वरसी रह्यो छे ने आज માટે આગાહી છે। આવતીકાલે હવે ક્યાં વરસાદ થશે એ આપને જણાવીએ। તો આવતીકાલે કચ્છમાં છેલ્લા 4-5 દિવસથી વરસાદ થઈ રહ્યો છે। આજે પણ આવતીકાલે પણ ત્યાં આગાહી છે। આ સાથે અમરેલીમાં સૌથી વધારે વરસાદ આ વખતે જે માવઠું છે કમોસમી વરસાદ વરસ્યો છે અમરેલીમાં વરસ્યો છે ત્યાં પણ આજે આવતીકાલે આગાહી છે। દાહોદ, પંચમહાલ, ડાંગ આવતીકાલે આ તમામ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે। અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં 7મા દિવસે કમોસમી વરસાદ યથાવત છે। સાવરકુંડલા પંથકમાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। અસહ્ય ઉકળાટ બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી આદસગની સ્થાનિક સીર નદીમાં પૂર આવ્યું છે। તો ખોડિયાણા, ઘનશ્યામનગર, થોડી ગામમાં વરસાદ વરસ્યો છે। સાવરકુંડલા પંથકમાં પણ માવઠાએ વિનાશ કર્યો છે। કમોસમી વરસાદથી ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। તો અમરેલીમાં છેલ્લા 7 દિવસથી વરસાદ યથાવત છે, એટલે કે 1 અઠવાડિયાથી અહીંયા કમોસમી વરસાદ વરસી રહ્યો છે। ખેતીને મોટા પાયે નુકસાન છે, જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ છે। ખેતી નષ્ટ થવા પર છે તેવું કહીએ તો પણ કદાચ ખોટું નથી। સાવરકુંડલામાં સતત વરસાદ વરસી રહ્યો છે, ચોમાસાને પણ શરમાવે તેવો આ વરસાદ છે। જે રીતે પાણી વહી રહ્યા છે, ઘરની આગળથી નદી વહી રહી છે, રસ્તા પાણીમય બની ગયા છે, ખેતરો તળાવ બની ગયા છે, આ દ્રશ્યો જોઈને ખરેખર ખેડૂતોની ચિંતા વધેલી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી। જી રાજન, 1 અઠવાડિયું સતત કમોસમી વરસાદનો માર છે અમરેલીમાં। બિલકુલ સંધ્યા, ખૂબ જ ખરાબ સમાચાર છે ખેડૂતો માટે, ખાસ તો કારણ કે છેલ્લા 1 અઠવાડિયાથી આજે 7મો દિવસ એવો છે કે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે। એમાંય સંધ્યા છેલ્લા 3 દિવસથી તો જે વરસાદ થાય છે કદાચ ચોમાસામાં પણ ન થયો હોય તે પ્રકારે વરસાદ થઈ રહ્યો છે। ગઈકાલે ધારી તાલુકામાં જે વરસાદ થયો તેના કારણે લગભગ 2 તો મુખ્ય માર્ગો બંધ થઈ ગયા હતા। ધારી બગસરા હાઈવે પણ બંધ થઈ ગયો હતો અને એ જ પેટર્નથી આજે સાવરકુંડલા તાલુકામાં વરસાદ થઈ રહ્યો છે, જેમાં
ખાસ કરીને જે ખોડિયાણા ઘનશ્યામ નગર અને આદસંગ ગામ છે ત્યાં ખૂબ સારો એવો વરસાદ થયો છે. આદસંગ ગામની જે સ્થાનિક શીર નદી છે તેમાં પણ પૂર આવ્યું છે. એટલે છેલ્લા એક અઠવાડિયાથી કમોસમી વરસાદ છે એ ખેડૂતોનો અને અમરેલી જિલ્લાનો પીછો નથી છોડી રહ્યો. ઉનાળુ પાકમાં પણ વ્યાપક નુકસાન છે, કેરીના પાકમાં પણ વ્યાપક નુકસાન છે. એટલે એક રીતે કહી શકાય કે આ વર્ષે જે ઉનાળુ પાક હતો તેનો તો શોધ વાળી દીધો છે આ કમોસમી વરસાદે. સંધ્યા જી, રજન આપનો આભાર. તો કચ્છમાં પણ સતત છઠ્ઠા દિવસે વરસાદી યથાવત છે. માંડવી તાલુકામાં કમોસમી વરસાદ કોડાઈ, મઉ, ગાંધીગ્રામ, હમલા, મંજલ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર માવઠું થયું છે. કચ્છમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદના કારણે રસ્તા પર પણ અત્યારે રસ્તા દેખાતા નથી એ પ્રકારની સ્થિતિ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી. જી મેહુલ, કચ્છમાં પણ સતત છ દિવસથી વરસાદ યથાવત છે, ક્યારેક જોરદાર પવન ફૂંકાય છે અને ક્યારેક કરા પણ પડે છે. જી સંધ્યા, ચોક્કસથી વાત કરી તો આજે છઠ્ઠા દિવસ પણ ભુજ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છે તે વાતાવરણમાં પલટો આવ્યો છે અને હાલ છે તે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે. ચોક્કસથી વાત કરી તો જે રીતે ઝરમર વરસાદ તેમજ જે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે માંડવી તેમજ ભુજ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારોમાં કેરીના પાકને છે તે ભારે નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જી જી મેહુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો સતત છ દિવસથી કચ્છને પણ ધમરોડી રહ્યો છે વરસાદ. તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ યથાવત છે. ધાનેરાના વાછોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. કમોસમી વરસાદને લઈને ખેડૂતોના જીવ પણ પડીકે બંધાયા છે. માવઠાએ તો ભારે કરી લગ્નની મજા બગાડી નાખી છે. બનાસકાંઠાના અમીરગઢમાં લગ્ન સમયે વરસાદ થયો છે. ચાલુ ભોજન સમારંભમાં જ વરસાદ એવો વરસ્યો કે ભાગદોડ મચી ગઈ. ભોજનની થાળી લઈને વરસાદથી બચવા માટે લોકો દોડધામ કરવા લાગ્યા. કમોસમી વરસાદથી ભોજન માટે બાંધેલો મંડપ પણ પલળી ગયો. રસોઈ બનાવવાનો સામાન પણ વરસાદથી પલળી ગયો. અમીરગઢ સહિત તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે. તો બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. ભારે ઉકળાટ બાદ પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. પાલનપુર, વડગામ, ડીસા, ધાનેરા સહિતના પંથકોમાં કમોસમી વરસાદ છે. ભર ઉનાળે સતત પાંચમા દિવસે કમોસમી વરસાદ. જનજીવન પણ પ્રભાવિત થયું છે. અંબાજીમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ. અંબાજી પંથકમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક છે. વરસાદથી બજારોમાં પાણી ફરી વળ્યા. ઉનાળુ પાક માટે ખેડૂતોની ચિંતા પણ વધેલી છે. તો અંબાજીમાં પણ લાંબા સમય બાદ જે રીતે કમોસમી વરસાદ વરસ્યો છે, જોકે બે દિવસથી જ વાતાવરણમાં પલટો જોવા મળતો હતો, પરંતુ આજે ધમધોકાર વરસ્યો છે અને બજારમાંથી પાણી વહેતા થયા છે. જાણે કે બજાર વચ્ચેથી નદી વહેતી હોય. દર્શનાર્થીઓ પણ આમાં અટવાઈ ગયા છે. હાલ તબક્કે જે રીતે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે અને અંબાલાલ પટેલની જે આ રીતે આગાહી છે તેને જોતા સમગ્ર અંબાજી પંથકમાં છે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા હતા અને બપોર બાદ એકાએક ગાજવીજ સાથે જે રીતે વરસાદની શરૂઆત થઈ છે તે ભર ઉનાળે એમ કહી શકાય છે કે ચોમાસા જેવી પરિસ્થિતિ અંબાજીમાં આ જોવા મળી રહી છે. અને અંબાજીમાં પણ છે બજારોમાં પાણી ભરેલા જોવા મળ્યા હતા અને બજારોમાં જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ તબક્કે અંબાજીના બજારોમાં જે છે એ ચોમાસા જેવી નદીઓ જોવા મળી રહી છે અને હાલ
તબક્કે જે રીતે વરસાદ પડ્યો છે, વરસાદની જોતા વાતાવરણમાં ચોક્કસપણે ઠંડક પહોંચી છે, પણ જે રીતે ઉનાળો પાકને લઈને છે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતાતો જોવા મળી રહ્યા છે, અને આ વખતે જે છે ઉનાળો પાક જે છે એ ખેડૂતોને લેવા મળશે ને તે પણ એક જોવા મળી રહ્યો છે, અને હાલ તબક્કે જે રીતે વરસાદ શરૂ થયો છે તે મોડી સાંજ સુધી પણ વરસાદ ખેંચાય તેવી સંભાવના જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ગુજરાતી, અંબાજી. દાહોદના ઝાલોદ તથા આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ઝાલોદ શહેરમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણ પણ બદલાયું છે. તો આજે મધ્ય ગુજરાત માટે પણ આગાહી છે તે પ્રકારે વરસાદનું આગમન પણ થઈ ચૂક્યું છે. જામનગરમાં રાજ્ય પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જેમાં રાજકોટ રેન્જ પોલીસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. પ્રેસ કોન્ફરન્સમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ભૂમાફિયા જયેશ પટેલ મુદ્દે નિવેદન આપ્યું. પોલીસ પોતાનો પક્ષ રાખી કબજો મેળવવા પ્રયત્નશીલ છે. ભૂમાફિયા હાલ અપીલમાં ગયેલ છે. આ જે વિષય છે એ વિષયથી આ બધાએ માહિતગાર છો, અને સમયાંતરે રેન્જ વડા તરફથી અને એસપી શ્રી જામનગર તરફથી પણ મને એની બ્રીફિંગ થતી હોય છે. જ્યાં સુધી મને ખબર છે આ વિષયમાં અત્યારે કોઈ ખાસ અત્યારે કંઈ થઈ શકે એવું નથી, કેમ કે એ અપીલમાં ગયા છે. નવસારીની ચીખલી કોલેજ પાસે થયેલી યુવકની હત્યાને લઈને પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. હત્યાને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ગણતરીના કલાકોમાં હત્યારાઓને ઝડપી પાડ્યા છે. તો પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને અન્ય એક આરોપીની શોધખોળ ચાલુ છે. પોલીસે વશિષ્ઠ પટેલ અને રાહુલ રબારી નામના વ્યક્તિને રાઉન્ડઅપ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ચીખલીમાં આવેલી કોલેજ સામે યુવકની જાહેરમાં ઢોર માર મારવાથી તેનું મોત થયું હતું અને ત્યારબાદ પરિવારે દોષીઓ ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. કોલેજ સર્કલ આવેલું છે ત્યાં એક વિનલ છીબુભાઈ કોડી પટેલ, ઉંમર વર્ષ 40, રહે સ્વેચ્છા સોસાયટી ચીખલી નાઓને કોઈ બે બાઇક પર ત્રણ અજાણ્યા ઇસમાં આવીને લોખંડના પાઇપથી હુમલો કરીને મૃત્યુ નિપજાવેલ છે. જે બાબતે આ અજાણ્યા ઇસમોની માહિતી સીસીટીવી કેમેરા તેમજ સર્વેલન્સ સ્ટાફની મદદથી શોધી કાઢવા માટેના પ્રયત્નો ચાલુ છે. મારા ભાઈનું આજે જાહેર રોડ ઉપર બે ચાર માણસ આવીને એને મારીને એનું મર્ડર કરી નાખ્યું. આજે મારો ભાઈ છે ને ચીખલી કે આજુબાજુની તમામ જનતા જે બી હોય ગરીબ વર્ગ બધા માટે મારા ભાઈ છે ને હારા નબળા બધા કામમાં મારો ભાઈ દોડેલો.